નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઢોકળાના ખીરા માટે મેં અહીંયા 3 વાટકી ચોખા અને 1.5 વાટકી ચણાની દાળ ઘરઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને 4 કલાક પહેલાં મેં અહીંયા પલાળીને રાખેલું છે. એમાં મેં 1 ગ્લાસ ખાટી છાશ અને બીજો જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કર્યું છે. તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એમાં હવે આપણે 1 મોટી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું, 1 વાટકી લીલા મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને સૂકી મેથી મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ 1.5 ચમચી જેટલી લઉં છું. સૂકી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવે છે. 1 ચમચી તલ અને 1 વાટકી ધાણા ઉમેરું છું અને 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે 1 ચમચી જેટલા સોડા ઉમેરીશું. સોડા ઉમેરીને આપણે એક બાજુ હલાવતા રહેશું જ્યાં સુધી સોડા મિક્સ ન થઈ જાય. સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે. તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈશું. અહીંયા ડીશમાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય. અહીંયા મેં ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું. ઉપરથી આપણે લાલ મરચું પાવડર ભભરાવીશું. હવે ઢાંકીને આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું. ઢોકળા સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયા છે. તો એ જ રીતે આપણે બીજી ડીશ પણ તૈયાર કરી લેશું. હવે આ ડીશને ઠંડી થવા માટે 10 મિનિટ સુધી રાખી દઈશું અને પછી કાપા પાડીશું. એ જ રીતે આપણે બીજી ડીશ પણ તૈયાર કરી લઈશું. લાલ મરચું પાવડર ભભરાવી દઈશું. એને પણ આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણે બીજી ડીશ પણ બનીને તૈયાર છે. હવે આ ડીશમાં ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એના આપણે કાપા પાડી લઈશું. આપણા ઢોકળા સરસ રીતે સોફ્ટ બન્યા છે. આ જ ખીરામાંથી હું હાંડવો બનાવીને બતાવીશ. હાંડવો બનાવવા માટે હું અહીંયા કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઉં છું. હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશ. હવે આપણી રાઈ તતડા જાય એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરી, 1 ચમચી જેટલા તલ ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે એમાં આપણે ખીરું એડ કરીશું. આપણે સરસ રીતે ફેલાવી દઈશું. ઉપરથી આપણે થોડા તલ ભભરાવી દઈશું. હવે એને ઢાંકીને આપણે થોડી વાર ચડવા દઈશું. હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું. હવે આપણે એને બીજી સાઈડ ઉથલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય.
હવે થોડીવાર ઢાંકીને બીજી સાઈડ પણ ચડવા દઈશ. તો આપણો હાંડવો હવે ચડી ગયો છે, એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. સરસ મજાનો હાંડવો તૈયાર છે. હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું. હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે. સરસ મજાનો પોચો બની ગયો છે. તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.